વલસાડ જિલ્લા બસ એસોસિએશન દ્વારા આજરોજ વલસાડ જિલ્લા કલેક્ટર અને આરટીઓ ઓફિસને આવેદનપત્ર આપવામાં આવ્યું। કોરોના કહેરને લઈ રાજ્યભરમાં ખાનગી બસ ધારકોને ભારે નુકસાન થઈ રહ્યું છે। કોરોના કહેરને લઈ લોકો પ્રવાસ માટે તથા પોતાના ઘરે લગ્ન પ્રસંગ બહાર નીકળવાનું ટાળતા હોવાના કારણે ખાનગી બસને ભારે નુકસાન વેઠવાનો વાળો આવી રહ્યો છે। ખાનગી બસ ઘણા સમયથી બંધ હોવાના કારણે બસ માલિકોને આર્થિક સંક્રમણનો સામનો કરી રહ્યા છે, ત્યારે આરટીઓ દ્વારા ખાનગી બસ ધારકો પાસે રોડ ટેક્સ લેવામાં આવી રહ્યો છે। હાલ બસ બંધ હોવા છતાં પણ બસ ધારકો પાસે આરટીઓ દર મહિને 21,000 રૂપિયા ટેક્સ લેવાના કારણે બસ માલિકોને દેવાદાર બનવાનો વારો આવ્યો છે। ત્યારે આજરોજ વલસાડ જિલ્લામાં બસ ધરાવતા 150 જેટલા બસ માલિકો દ્વારા આજરોજ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખાનગી બસ ધારકો દ્વારા જિલ્લા કલેક્ટર અને આરટીઓ ઓફિસને આવેદનપત્ર આપી 6 મહિના સુધી ટેક્સ ઉભેલી બસનો ટેક્સ ન લેવા તથા 100 રૂપિયા જેટલો ટેક્સ કરી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી। અમે બસો નોન યુઝ છે એનો કોરોના કાળમાં ટેક્સ અમારી પાસે લે છે પૂરેપૂરો 100%, પણ અમારી બસોના જે ઓર્ડરો છે એ પણ કેન્સલ થાય છે અને બસ પર ટેક્સ ભરવાને અમારા બસ માલિકો કોરોનાને લીધે શક્તિમાન નથી। કેટલી બસો છે આશરે? આશરે 150 બસો છે। હા, શું માંગ છે તમારી? અમારે ટેક્સ માફી માટે માંગ છે કોરોના કાળમાં। ટ્રાવેલ્સ એજન્સીમાં અમે જોડાયેલા છે ટ્રાવેલ્સની અંદર। આજે કોરોના કાળને લઈને 1 વર્ષ પૂરું થયું, 1 વર્ષની અંદર આજે અમારો ધંધો ટોટલી ઠપ પડ્યો છે। તેની અંદર સરકાર અમારી પાસે ટોટલ ટેક્સ વસૂલે છે, ઇન્સ્યોરન્સ અમારી પાસે વસૂલે છે, પ્લસ બધી વસ્તુમાં અમારા જે ઓર્ડરો હતા લગ્નને લઈને જે એ લોકોએ જે ગાઈડલાઈન મુજબ અત્યારે જે કર્યું એ હિસાબે અમારી બસો ઉપડતી નથી। બસની અંદર બી અમારું બુકિંગ કેન્સલ થયું, પછી જેટલા પણ મેળા હોય એ બધા કેન્સલ થયા, એને લઈને અમારે ધંધો ઠપ પડ્યો છે। આવી કપરી પરિસ્થિતિની અંદર અમારા ટ્રાવેલ્સવાળાઓથી કોઈ એડવાન્સ ટેક્સ ભરીને નોન યુઝ પણ મુકાય નહીં એવી પરિસ્થિતિ છે, તો એના માટે 100 રૂપિયા ભરીને જે લાસ્ટ ટાઈમ અમને જે આપ્યું એવું સરકાર અમારી સાથે કરે એવી અમારે અપેક્ષા છે, ને ટેક્સ માફ આપે ને ઇન્સ્યોરન્સમાં બી કંઈ રાહત મળે એવી અમે આશા રાખીએ।